नमस्कार सुप्रभात गुड मॉर्निंग धोरण त्रण विषय गुजराती तारीख 17/9/2020 गुरुवार विद्यार्थी मित्रों आज थी आपनो आ प्रथम वीडियो जे प्रथम सत्रांत परीक्षा पुनरावर्तन जे आधारित हसे आमा आपणे परीक्षाना जेटला पण प्रश्न छे तेने आपणे चर्चा करीशुं जेमा आपणो प्रथम प्रश्न छे प्रश्न 1 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો એની પહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણો પ્રશ્નપત્ર જે છે એ કુલ ગુણ 50 ગુણ રહેશે જે તમારે પેપર એટલે કે લેખિત સ્વરૂપે 50 ગુણ હશે ત્યારબાદ 30 ગુણ છે એ તમારી મૌખિક પરીક્ષાના એટલે કે ઓરલ એક્ઝામના હશે અને જે 20 ગુણ છે એ તમે નિયમિત વિડિયો જુઓ છો વર્કશીટના જેમાં યોગ્ય અને સારા અક્ષર લખીને આપો છો આમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે અને લેખિત પ્રશ્નપત્ર એ 50 ગુણનું રહેશે જેમાં આજનો આપણો પ્રશ્ન 1 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો જેના વિશે આપણે ચર્ચા કરીશું તો આપણો પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન 1 જે વિકલ્પ સ્વરૂપ હશે અને જેના કુલ ગુણ છે 6 પરીક્ષામાં 6 વિકલ્પો પૂછાશે જેમાં આપણા અહીંયા આપણે 8 વિકલ્પો લખેલા છે તો સૌપ્રથમ આપણે તેનું વાંચન કરીશું કેલું છે જંગલમાં શિકાર કરવા કોણ ગયું અ કૂતરો બ શિકારી અને ક વાઘ બીજો વિકલ્પ છે વાઘરાને ક્યાં ફરવા જવાનો મન થયું વિકલ્પ છે બ ધરતી પર બ આકાશમાં અને ક પવનમાં ત્રીજો વાઘરા કોની ગાડીમાં બેસી ગયા ચોથું છે શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો વિકલ્પ છે ક ઝાડ નીચે ક ઘરમાં ક ઝૂંપડીમાં પાંચમો વિકલ્પ છે ઈલાએ પાંદડાને શેમાં મૂક્યું અ હાથમાં બ પાણીમાં અને ક ખોખામાં છઠ્ઠું છે વાંકાના પરિવારના સરદારનું નામ શું હતું અ મહાબલી બ બાહુબલી અને ક મહારાજ સાતમું છે જટ્ટુએ પાણીમાં શું જોયું અ ચાંદો બ સૂરજ અને ક પડછાયો અને આઠમું છે દ્વિજે કોનું નામ પેલું પાડ્યું અ સસલાનું બ ઉતરાનું અને ક પતેગેન તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ આપણે પેપર લખીએ તો આપણે સૌ પ્રથમ સૂચના વાંચવાની ત્યારબાદ આપેલા પ્રશ્નનું વાંચન કરવાનું અને સમજી અને તેનો જવાબ લખવાનો પહેલું છે જંગલમાં શિકાર કરવા કોણ ગયું અ કૂતરો બ શિકારી અને ક વાઘ તો આપણને જે ત્રણ જવાબ તેમાંથી આપણે યોગ્ય અને સાચો જવાબ પસંદ કરી અને તે જવાબ ચોરસમાં ન લખતા આપણે ફક્ત તેનો ક્રમ અથવા અક્ષર જ ચોરસમાં લખીશું તો આપણને ખબર છે જંગલમાં શિકાર કરતા કોણ ગયું તો શિકારી ગયો તો શિકારી એની સામે છે બ વિકલ્પ બ તો આપણે ચોરસમાં ફક્ત લખીશું બ યોગ્ય વ્યવસ્થિત અને સારા અક્ષરે કે જંગલમાં શિકાર કરતા કોણ ગયું લખવાના છે બીજું છે વાદળાને ક્યાં ફરવા જવાનું મન થયું વિકલ્પ છે ક ધરતી પર બ આકાશમાં અને ક પવનમાં તો પાંચ બે એમાંથી છે તો આપણે વાદળાને આકાશમાં ફરવા જવાનું મન થયું તો આપણે જવાબમાં ચોરસમાં લખીશું બ વિકલ્પ આકાશમાં ફરવા જવાનું મન ત્રીજું છે વાદળા કોની ગાડીમાં બેસી ગયા અ વાવાઝોડું બ પવન અને ક વરસાદ તો વાદળા પવનની ગાડીમાં બેસી ગયા આ બંને જવાબ ખબર છે તો આપણે પણ વિકલ્પ લખીશું બ પવનની ગાડીમાં બેસી ગયા અને પછી તો છે નંબર ચાર શિકારી બપોરે આરામ કરવા ક્યાં બેઠો તો જંગલમાં શિકારી શિકાર કરવા જાય છે અને થાકી જાય છે એટલે ઝાડ નીચે બેસે છે તો એનો વિકલ્પ છે અ ઝાડ નીચે તો આપણે જવાબમાં લખીશું અ ઝાડ નીચે બેસે છે એના પછી છે નંબર 5 ઈવાએ પાંદડાને શેમાં મૂક્યું એના વિકલ્પ છે અ હાથમાં બ પાણીમાં અને ક
તો ઈવાએ જે પાંદડાને હાથમાં લઈ અને ખોખામાં મૂક્યું તો આપણો સાચો જવાબ છે ક ખોખામાં એટલે આપણે ચોરસમાં લખીશું ક ખોખામાં એના પછી છે વાંદરાના પરિવારના સરદારનું નામ શું હતું અ મહાબલી બ બાહુબલી અને ક મહારાજ તો જે વાંદરાનું ટોળું ઝાડ પર રહેતું હતું તેમાં એક સરદાર પણ હતો અને એ સરદારનું નામ હતું મહાબલી તો આપણે જવાબમાં લખીશું ક અને નામ છે મહાબલી એના પછી સાત નંબર છે જગ્ગુએ પાણીમાં શું જોયું તો અ ચાંદો બ સૂરજ અને ક પડછાય તો જગ્ગુએ પાણીમાં ચાંદો જોયો જે રાત હતી પૂનમની અને ચાંદાનો પડછાયો પાણીમાં દેખાતો હતો પણ પાણીમાં એને ચાંદો જોયો પડછાયો દેખાતો હતો પણ પડછાયો શેનો હતો તો ચાંદાનો આપણે જવાબમાં લખીશું અ ચાંદો અને આઠમો વિકલ્પ છે દ્વિજે કોનું નામ પીલું પાણી અ સસલાનું બ કૂતરાનું અને ક પતંગી તો દ્વિજ અને ઇવાને એ પતંગી ખૂબ જ ગમી ગયું અને એમને એનું નામ રાખ્યું પીલું એટલે આપણો સાચો જવાબ છે ક પતંગી તો વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે પ્રશ્ન એક અ વિકલ્પોના જવાબ વાંચી અને યોગ્ય વિકલ્પ હોય એનો ક્રમ અથવા અક્ષર આપણે ચોરસમાં લખીશું હવે આપણે વધુ વિકલ્પ આગળ જોઈશું આપણા આગળનો વિકલ્પ છે નવ મીઠા લીમડા પર શેનો મેળો સામેલ એમાં વિકલ્પો છે અ પતંગિયાનો બ પક્ષીનો અને ક કીડીઓનો તો જ્યારે દ્વિજ અને ઈવા પતંગિયાને પકડવા જાય છે તો લીમડા ઉપર ઘણા બધા પતંગિયા હતા તો લીમડા પર શેનો મેળો સામેલો હતો પતંગિયાનો તો આપણે જવાબમાં લખીશું અ પતંગિયાનો મેળો સામેલો એના પછી છે દસ નંબર ઝાડની ડાળી કોણે પકડી તો અ મહાબલી બ જગ્ગુ અને ક મોન્ટી તો તળાવના પાણીમાં ચાંદો જુએ છે તો જગ્ગુ એ ઝાડની ડાળી પકડી અને ચાંદાને પકડવા માટે લટકે છે તો કોણે પકડી ઝાડની ડાળી તો બ જગ્ગુએ તો આપણો વિકલ્પ આપણે જવાબમાં લખીશું બ જગ્ગુ એના પછી બે નંબર છે કાચમાં ભરેલું નામ શું હતું અ જગ્ગુ બ મોન્ટી અને ક ટપ્પુ તો કાચમાં ભરેલું નામ ટપ્પુ નામે હતો કાચબો લપલપિયા હતી અટક તો કાચમાં ભરેલું નામ હતું ટપ્પુ તો આપણે જવાબમાં લખીશું ક ટપ્પુ તો કાચમાંનું નામ ટપ્પુ હતું એના પછી આગળનો વિકલ્પ છે કોષે તો તૂટતા તેમાંથી શું બહાર આવે ત્રણ વિકલ્પ છે અ જીંડુ બ માટી અને ક ઈયળ તો જ્યારે દ્વિજ અને ઈવા કોષે પર તૂટે છે અને એમાંથી જુએ છે તો એક જીંડુ બહાર આવે છે આપણો જવાબ છે અ જીંડુ આપણે જવાબમાં લખીશું અ એના પછી તેર નંબર છે દ્વિજ અને ઈવા ક્યાં રહેતા હતા અ ઝાડ નીચે અને ક ઘર આગળ તો સરસ મજાની બપોરનો સમય હતો વરસાદનું ઝાપટું પડી જાય છે અને બંધ થઈ જાય છે પછી દ્વિજ અને ઈવા ઘરમાંથી બહાર તો ઘર આગળ રમતા હોય છે તો દ્વિજ અને ઈવા ક્યાં રમતા હતા તો આપણો જવાબ છે ક ઘર આગળ તો આપણે ચોરસમાં લખીશું ક ઘર આગળ એના પછી છે સુગ્રીવનું નામ શું હતું તો અ પટપટ બ ચટપટ અને બ ચટપટ તો સુગ્રીબાઈનું નામ આપણને ખબર છે કે ચટપટ સુગ્રી તો સુગ્રીનું નામ હતું ચટપટ તો આનો વિકલ્પ છે ક ચટપટ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રશ્ન એ અ આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર ચોરસમાં લખો જેમાં આપણે કુલ 14 વિકલ્પોની ચર્ચા કરી તો તમારે આ રીતે આગળ સાધ્ય બુદ્ધિમાંથી જાતે વિકલ્પો બનાવી અને તેની તૈયારી કરવાની છે હવે આપણો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન એક બ ખાલી જગ્યા પૂરો જેની આપણે વિગતે ચર્ચા કરીશું પ્રશ્ન એક બ આપેલી ખાલી જગ્યા પૂરો એમાં આપણને અહીંયા 13 ખાલી જગ્યા આપેલી છે
કસરતમાં આપણે રાજન કરીશું સુગ્રીએ કટકટને ખાલી જગ્યા બનાવતા તો બીજું છે ટીકુ બહેનના ઘરમાં ખાલી જગ્યાના ધબ્બા છે ત્રણ છે ભાગરભાઈ ખાલી જગ્યા અવાજ કરે છે ચોથું છે જગ્ગુએ પાણીમાં ખાલી જગ્યા જોયો પાંચમું વાદળા ખાલી જગ્યા કપડાં પહેરી ફરવા નીકળે અને છ છે ઉંદર ખાલી જગ્યામાં રહે છે સાત નંબર છે માત્રાભાઈનું નામ ખાલી જગ્યા હતું આઠ નંબર ઈવાએ પાંદડાને ખાલી જગ્યામાં મૂક્યું અને નવ પતંગિયું ઉડતું ઉડતું ખાલી જગ્યા પર બેઠું દસ છે ખાલી જગ્યાને જોઈ એક્સપ્રેસ ડોગીના મોંમાં પાણી આવ્યું અગિયાર નંબર છે શિકારી ખાલી જગ્યા સામે જોઈ હસ્યો બાર છે શિકારી ખાલી જગ્યામાં શિકાર કરવા ગયો તેર નંબર છે ફાસ્ટું સસલું ખાલી જગ્યા સ્પીડથી દોડતું હતું તો વિદ્યાર્થી મિત્રો આપણે સૌ પ્રથમ વાંચન કરવાનું આપેલા પ્રશ્નો અને ત્યારબાદ સમજી વિચારી અને યોગ્ય જવાબ લખવાના છે પહેલું છે સુગ્રીએ ખટખટને ખાલી જગ્યા બનાવવા કહ્યું તો સુગ્રીએ ખટખટને શું બનાવવા કહ્યું હતું ઘર બનાવવાનું કહ્યું હતું તો આપણે જવાબમાં લખીશું ઘર એના પછી છે ટીકુ બહેનના ઘરમાં ખાલી જગ્યાના થપ્પા છે તો ટીકુ બહેનના ઘરમાં શેના થપ્પા હતા તો ચોપડીઓના તો આપણે જવાબમાં લખીશું ચોપડીઓ તો ટીકુ બહેનના ઘરમાં ચોપડીઓના થપ્પા છે ત્રીજું છે વાંદરાભાઈ ખાલી જગ્યા અવાજ કરે છે તો વાંદરાભાઈ કેવો અવાજ કરે ત્યાં ત્યાં ના હુંપા હું તો આપણે જવાબ લખીશું વાંદરાભાઈ હુંપા હું અવાજ કરે છે વાંદરાભાઈ હુંપા હું અવાજ કરે છે ચોથું જગ્ગુએ પાણીમાં ખાલી જગ્યા જોયો તો જગ્ગુએ પાણીમાં શું જોયું સૂરજ ના પણ ચંદ્ર અથવા તો આપણે એને ચાંદો પણ કહી શકીએ તો પાણીમાં ચાંદો અથવા ચંદ્ર પણ આપણે લખી શકાય તો જગ્ગુએ પાણીમાં ચાંદો અથવા તો ચંદ્ર જોયો એના પછી વાદળા ખાલી જગ્યાએ કપડાં પહેરી ફરવા નીકળ્યા તો વાદળા કેવા કપડાં પહેરી ફરવા નીકળ્યા તો રંગબેરંગી તો આપણે જેનામાં લખવાનું રંગબેરંગી રંગબેરંગી તો વાદળા રંગબેરંગી કપડાં પહેરી ફરવા નીકળ્યા ઉંદર ખાલી જગ્યામાં રહે છે ઉંદર હોય આપણને ખબર છે શેમાં રહે છે ઘરમાં તો આપણે જવાબમાં લખીશું ઉંદર ઘરમાં રહે છે એના પછી છે વાંદરાભાઈનું નામ ખાલી જગ્યા હતું તો વાંદરાભાઈનું નામ શું હતું ખટખર તો આપણે લખવાનું છે જવાબમાં એના પછી છે આઠ નંબર ઈવાએ પાંદડાને ખાલી જગ્યામાં મૂક્યું તો ઈવાએ પાંદડાને શેમાં મૂક્યું તો ખોખામાં તો જવાબમાં લખીશું ખોખામાં તો ઈવાએ પાંદડાને ખોખામાં મૂક્યું એના પછી છે પતંગિયું ઉડતું ઉડતું ખાલી જગ્યા પર બેઠું ઈવાને પતંગિયું ગમી ગયું તો એને પકડવા જાય છે તો પતંગિયું ઉડતું ઉડતું એક લીમડા ઉપર બેસે છે સસલાને જોઈ અને એના મોમાં પાણી આવી ગયું તો સસલાને સસલાને જોઈ એક્સપ્રેસ ડોગીના મોમાં પાણી એના પછી છે શિકારી ખાલી જગ્યા સામે જોઈ હસ્યો તો જ્યારે કૂતરો એ સસલાને પકડવા દોડે છે ત્યારે સસલું એટલું ઝડપથી દોડે છે કે એના હાથમાં આવતું નથી એટલે શિકારી એ કૂતરાની સામે જોઈને હસે છે તો શિકારી કૂતરાની સામે જોઈ હસ્યો તો શિકારી કૂતરાની સામે જોઈ હસ્યો શિકારી ખાલી જગ્યામાં શિકાર કરવા ગયો શિકારી ભાઈ શિકાર કરવા ક્યાં છે તો જંગલમાં તો આપણે લખીશું શિકારી જંગલમાં શિકાર કરવા ગયો એના પછી છે
ધ્યાનમાં રાખીશું સુપર ફાસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 13 ખાલી જગ્યા આપણે ચર્ચા કરી, હવે આપણે આગળ પણ થોડી ખાલી જગ્યાની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 1 થી 13 ખાલી જગ્યા આપણે લખેલી છે. તો આગળની આપણી ખાલી જગ્યા છે બધા માત્ર ખાલી જગ્યા પર સુઈ રહેતા. તો ક્યાં સુઈ રહેતા હતા? તો ઝાડ પર. તો આપણે ઝાડમાં લખીશું ઝાડ પર સુઈ રહેતા. ચાંદાનું પ્રતિબિંબ ખાલી જગ્યામાં હતું, જે પૂનમની રાતે ચાંદો હતો તો એનું પ્રતિબિંબ ક્યાં હતું? તો પાણીમાં. એના પછી છે વાંદરાના પરિવારના સરદારનું નામ ખાલી જગ્યા હતું, જે આ તળાવ પાસે ઝાડ પર વાંદરા ઊભું રહેતું હતું એના પરિવારના સરદારનું નામ હતું મહામરી. તો વાંદરાના પરિવારના સરદારનું નામ મહામરી હતું. દ્વિજે ઈયળનું નામ ખાલી જગ્યા પાડ્યું. તો દ્વિજે ઈયળનું નામ પીલું પાડ્યું. શું પાડ્યું હતું? પીલું. એના પછી છે ઈવાને ખાલી જગ્યા પતંગિયું ગમી ગયું. તો પીળી પાંખો વાળું. કેવું? પીળી પાંખો વાળું. પીળી પાંખો વાળું પતંગિયું ખૂબ ગમી ગયું. પોતાની જીતથી ખાલી જગ્યાની આંખો ચમકવા લાગી. તો કોની? વાંદરાની. તો આપણે જવાબમાં લખીશું વાંદરાની. અને ખાલી જગ્યાએ દીવો સળગાવ્યો. તો મોટા વાંદરે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ વિડીયોમાં પ્રશ્ન 1 ક વિકલ્પો, પ્રશ્ન 1 ક ખાલી જગ્યા પૂરો જે 4 ગુણના એમ, પ્રશ્ન 1 ક અને ક કુલ 10 ગુણ રહેશે, જેમાં વિકલ્પો અને ખાલી જગ્યા ની આપણે વિસ્તૃત ચર્ચા કરી. તો તમારે આ વિડીયો ખૂબ જ ધ્યાનથી જોવાનો છે અને આ વિડીયો આધારિત તમારે ચોપડી સ્વાધ્યાય પોથીમાંથી ખાલી જગ્યા અને વિકલ્પોની તૈયારી કરવાની રહેશે. આ વિડીયોની આપણને વર્કશીટ આપવામાં આવશે નહીં, પરંતુ તમારે આ વિડીયો ફરજિયાત જોવાનો છે અને એના આધારે પરીક્ષાની તૈયારી કરવાની છે. થેન્ક યુ. જય હિન્દ. જય ભારત.